ખેડૂતોને દિવસે સળંગ 8 કલાક વીજળી આપવા જેવા મુદ્દાઓને લઈને માંડવી વીજ વિભાગને માંડવી તાલુકા કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું. આજે મોટી સંખ્યામાં માંડવી તાલુકાના ખેડૂતો અહીંયા પીજીએસએલ કાર્યપાલકની ઓફિસ આગળ અમે કાર્યપાલકશ્રીને આવેદનપત્ર માટે ભેગા થયા છે. હવે અત્યારની હાલની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને દિવસે લાઇટ મળે છે, ટુકડે ટુકડે ખેડૂતને કોઈ ટાઈમ ટેબલ આપવામાં આવતું નથી. ક્યારે લાઇટ જાય ત્યારે કોઈ પણ ખેડૂત અહીંયાથી ફોન કરે કે લાઇટ કેમ નથી, કે ઉપરથી ઓર્ડર છે. ઉપરથી એટલે ઉપરથી ઓર્ડર કેવી રીતે લાઇટ બંધ કરે કેમ કંઈ કોઈ ખ્યાલ ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવતી નથી. અને પીજીએસએલ દ્વારા દર વીકે ખેડૂતોને મોબાઈલ મારફતે મેસેજ મોકલે છે. અમારી માંગણી છે કે તમે જે મેસેજ મોકલો છો મેસેજ પ્રમાણે કન્ટિન્યુઅસ લાઇટ 8 કલાક આપો, કે જ્યારે લાઇટ આવે ત્યારે અડધો કલાક આવે વરી કાપ મૂકે, વરી આખી 8 કલાક લાઇટ પૂરી કરવા માટે લગભગ 18-20 કલાકમાં 8 કલાક લાઇટ પૂરી કરે છે. ઘણીવાર ખેડૂતો એની ડ્રીપ સિસ્ટમ હોય એની અંદર ખાતર ચડાવતા હોય તો ખાતરમાં એવું છે કે જ્યારે ખાતર જતું હોય ત્યારે લાઇટ જો વચ્ચે લાઇટ બંધ થઈ જાય તો ખાતરમાં ડ્રીપની નળી બ્લોક થઈ જાય, ત્યારે ખેડૂત ફોન કરે કે ભાઈ લાઇટ ક્યારે આવશે, કોઈ જવાબ મળતો નથી. અધિકારીઓ એમ કે ક્યારે આવશે એમને ખબર નથી, ઉપરથી મેસેજ છે બંધ કરો, એટલે ક્યારે આવશે એવું કંઈ જાણવા નથી મળતું અને ઉપરથી બંધ કરવાનું છે. સરકારશ્રીએ આજથી 18-20 મહિના પહેલાં સૂર્યોદય યોજના જાહેર કરી હતી અને અમુક વિસ્તારોમાં દિવસે લાઇટ આપવાનું શરૂ પણ કર્યું હતું. પાછું અત્યારે 2-3 મહિના થયા પાછી એની પરિસ્થિતિ. ને બીજું, જ્યારે રાત્રે લાઇટ આવે ત્યારે કન્ટિન્યુઅસ આવે છે 8 કલાક, દિવસે આવે ત્યારે જ કાપ કેમ? ને ઘણીવાર કાપ મૂકવામાં આવે છે ત્યારે વાડી વિસ્તારોમાં લાઇટ સમૂરી સિંગલ ફેસ પણ નથી આપતા. રાત્રે 9-10 વાગે સિંગલ ફેસ આવે તો ખેડૂતો વાડીમાં રહીને અંધારામાં ઘણીવાર પરેશાન બહુ થાય છે. આજના કાર્યક્રમ વિશે તો કહેવાનું ઈચ્છ છે કે અત્યારે જે સરકારશ્રી તરફથી હવે ખેડૂતોને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે એ જ અમને સમજણ પડતી નથી. કારણ કે પાવર તો 8 કલાક જ દેવાનો છે એને, એ ખાલી યોજનાઓની જાહેરાત કરે. સૂર્યોદય યોજના કે આ યોજના જાહેરાત કરે, બાકી એનું અમલવારી ક્યારે થશે એનું કાંઈ નક્કી નથી. માટે એની કાંઈ જાહેરાત એને કરવી ને ખપે. અને જો એને લોડશેડિંગને એને જો કાપ દેવો તો ઉદ્યોગોને શા માટે નથી દેતા? એનો ઉદ્યોગ જો 24 કલાક એનો હાલતો હોય તો ખેડૂતોને તો ખાલી 8 કલાક પાવર એને દેવાનો હોય, તો 8 કલાક એને સળંગ દેવામાં ક્યાં તકલીફ પડેલી? અને દિવસે પણ એ આપી શકે એવી પરિસ્થિતિ છે તો ઉદ્યોગોને જો ઓલો કરતા હોય તો ઉદ્યોગ 24 કલાક ચાલતા હોય તો એનામાં લોડશેડિંગ કરે ને ખેડૂતોને 8 કલાક. અત્યારે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે કે ડ્રીપ સિસ્ટમ ઘણાની ફેલ પણ થઈ ગઈ છે. અને બીજું, આવેદનપત્ર ક્યાં દેવાના છે કે હજી કોઈ પણ હજી કામકાજના કોઈ ઠેકાણા નથી. જ્યાં આપણે જોઈએ ત્યાં આપણે જોઈએ તો હજી મેન્ટેનન્સ કેટલું બાકી છે અને કોઈ પણ જગ્યાએ વાયરમેન પણ એના જો થાંભલા ઉપર ચડતા બીએ રહ્યા, પણ તે છતાં આવડી અરજી દીધી છતાં પણ હજી કોઈ મેન્ટેનન્સનું હજી કાંઈ પત્તો નથી. માટે આ માંગણી છે, જો આ જો આનો કાંઈ જો સોલ્યુશન નહીં આવે તો આગામી દિવસોમાં આખા ગુજરાત રાજ્ય લેવલે આનો કાર્યક્રમ અને ધરણા કે જે કાંઈ કરવું પડશે એ કરશું. ફૂડ મહોલ્લા, નેક્સ્ટ સ્ટોપ ઓફ હંગર, શોપ નંબર 3, આકાશદીપ કોમ્પ્લેક્સ, આઈયાનગર, ઓપોઝિટ રિલાયન્સ પેટ્રોલ પંપ, મુંદ્રા રોડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9824193303.